ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલાં બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતના વરાસા વિસ્તારમાં ભૂરી ગોહેલ અને સંજય ભૂરો આ બંનેની એક ગેંગ છે અને આ ગેંગ ત્રણ વર્ષ પહેલાં ધૂળીટેના દિવસે જાહેરમાં તરવાલ ગાડી અંદર જે માથાકૂળ થઈ હતી ત્યારે તે પ્રથમ વખત ચર્ચામાં આવી હતી ત્યારબાદ આ ગેંગ સતત ચર્ચામાં આવતી રહે છે હાલ પણ ભૂરી અને ભૂરાની ગેંગ બીજી વાર ચર્ચામાં આવી છે આ વખતે ભૂરી અને ભૂરાનો અંદરનો જે ડખો ચાલી રહ્યો છે તેના કારણે ચર્ચામાં આવી છે સુરતના વરાછામાં અસ્મિતા રૂપે ભૂરી એ વરાછા વિસ્તારમાં લુખાગીરી કરી અને લેડી ડોન તરીકે પ્રખ્યાત થઈ છે પહેલાં પણ ભૂરી અને ભૂરીની ગેંગ ચર્ચામાં આવી હતી અને બીજી વાર અંદરો અંદરના ડખાને કારણે ભૂરી અને ભૂરીની ગેંગ ફરીથી ચર્ચામાં આવી છેલ્લા કેટલાય દિવસથી ભૂરીએ તેના પ્રેમી સંજય ભૂરાને છોડી અને તેની જ ગેંગના એક વ્યક્તિ સાગર સાથે રહેવા લાગી હતી પરંતુ જે ભૂરીનો જૂનો પ્રેમી હતો સંજય ભૂરો તેને આ વાતનું ખોટું લાગ્યું હતું અને તે ભૂરીને મારવા સાગરના ઘરે ગયો હતો અને ત્યાં જઈને પણ તેની સોસાયટીમાં માથાકૂટ કરી હતી સાગરના ઘરે પાર્ટી ચાલી રહી હતી અને પાર્ટીમાં ભૂરી પણ હાજર હતી ત્યારે ભૂરીનો જૂનો પ્રેમી સંજય ભૂરો ત્યાં આવી પહોંચ્યો હતો અને ભૂરીને મારવા લાગ્યો હતો ત્યારબાદ સાગરે પણ વચ્ચે પડી અને તેને છોડાવી હતી સાગરના વચ્ચે પડવાથી સંજય ભુરો દિવાલ કૂદીને ભાગ્યો હતો પરંતુ દિવાલ કૂદતા તે જોરથી નીચે પટકાયો હતો અને તેના પટકાવાથી તેનો પગ ભાગી ગયો હતો ત્યારબાદ થોડીક જ વારમાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે સંજય હોસ્પિટલમાં ખસેડ્યો હતો હાલ સંજય ભુરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યારબાદ તેના પર પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે